પાછલા 2 વર્ષથી જૂનાગઢ મનપા દ્વારા સંચાલિત સિટી બસ સેવાનો કોઈના કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવતા જૂનાગઢવાસીઓ ભારે મુશ્કેલીમાં પડી રહ્યા છે. એક તરફ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, આને કારણે શહેરની અંદર સ્થાનિક પરિવહન હવે ખૂબ મોંઘું બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઉપયોગી અને આશીર્વાદ સમાન સિટી બસ સેવા પાછલા 2 વર્ષથી બંધ જોવા મળતા જૂનાગઢના સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુવિધા એ હતી સિટી બસ કે જેમાં આસાનીથી મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ કામ ધંધે રોજગારમાં જાય 5-10 કિલોમીટર તો રાહત દરે સિટી બસમાં બેહીન જતા હતા. છેલ્લા 2 વર્ષથી આ સિટી બસ સંપૂર્ણ રીતે બંધ છે. સત્તાધારી પક્ષના સભ્યએ આ બાબતે જનતાને સુવિધા મળવી જોઈએ, સિટી બસ ચાલુ કરવી જોઈએ એવું એક પણ બાબતની રજૂઆત કરેલ નથી. દુઃખની બાબત છે. અમે માંગણી કરીએ કે તાત્કાલિક સિટી બસ ચાલુ કરવી જોઈએ. સિટી બસ સેવાને લઈને ઈટીવી ભારતે જૂનાગઢ મનપાના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ સિટી બસ સેવા શરૂ થવાને લઈને હકારાત્મક દિશામાં કામ ચાલી રહ્યું છે અને કેટલીક ટેકનિકલ કારણોસર જે મંજૂરી સરકારમાં બાકી છે તેને લઈને સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી તેનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. સાથે સાથે વિપક્ષે સત્તાધારી પક્ષ પર આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ શહેરની જનતાને સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે અને સુવિધાને પ્રત્યે કોઈ પણ પ્રકારનો લગાવ હજુ સુધી સત્તાધારી પક્ષને જોવા મળતો નથી. છેલ્લા 1-2 વર્ષથી સિટી બસ સેવા બંધ છે. જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપેલો હતો તેણે કોન્ટ્રાક્ટ મૂકી અને સિટી બસ સેવાને બંધ કરી દીધી છે. ત્યારે જૂનાગઢમાં નગરપાલિકા હતી ત્યારે જૂનાગઢની અંદર ટનાટન સિટી બસ સેવાઓ ચાલતી હતી અને આપણી પાસે સ્ટાફ પણ પૂરેપૂરો હતો અને આજની તારીખ પણ એ સ્ટાફ છે જ. જૂનાગઢ નગર મહાનગરપાલિકા જો ધારે તો એ પોતાની કોઈ કોન્ટ્રાક્ટ વગર પણ પોતાના કર્મચારીઓ મારફત પણ ભાઈ સિટી બસ સેવા ચાલુ કરી શકે છે. જૂનાગઢમાં રોપવે જેવી વ્યવસ્થા પણ થઈ છે તો આ લોકોએ તાત્કાલિક ધોરણે સિટી બસ સેવા ચાલુ કરવી જોઈએ. હવે ચાલુ નહીં કરે તો અમારે પછી કંઈ જન આંદોલન કરવા જેવી વાત થાય, એના કરતાં એ પહેલાં ચાલુ કરી દીધો સારું. સિટી બસ જૂનાગઢમાં ચાલુ હતી પરંતુ કોરોના મહામારીને કારણે, કોવિડ-19ને કારણે એ બસો બંધ છે અને એ બસો છે એ પણ બધી જૂની છે. સરકારે 25 નવી બસો જૂનાગઢને આપી છે પરંતુ એ રાખવા માટે આપણી પાસે બસ સ્ટેન્ડ નથી. એટલા માટે જૂનું જે આપણું બસ સ્ટેન્ડ હતું એ જૂના બસ સ્ટેન્ડની અમે માગણી કરી છે કે બસ સ્ટેન્ડ મને ફાળવે અને 25 બસો અમને સરકાર આપવાની છે. અમે એ બસો લેવા માટેની અમે તૈયારીનો લેટર પણ આપી દીધો છે અને ટૂંક સમયની અંદર એ બસો આવે એટલે અમે તુરત જ 25 બસો જૂનાગઢની જનતાની સેવામાં અમે મૂકવાના છે. વિપક્ષની આપણે માગણી કરી, અમે હમણાં જ માગણી કરી કારણ કે બસો આવે પછી આપણે બસ સ્ટેન્ડની માગણી કરી અને જઈએ નહીં. એટલે એ અમારો પત્ર વ્યવહાર પેલા એસટી બોર્ડ સાથે અમારો ચાલુ છે, એસટીના મિનિસ્ટર સાથે પણ અમારો ચાલુ છે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.